आंसुवल थी एक व्यक्ति आसाराम बनी गयो, त्यां सुधी लोको मात्र जोता ज रह्या, चाहे राजनेता होय के चाहे देशनी जनता होय। अने हवे जे आसाराम बनी अने जे प्रकारना कृत्यो तेना सामे आवी रह्या छे, शुं मानसिकता छती थई रही छे? आप शुं कहेशो रुझानबेन आ अंगे आपनी प्रतिक्रिया? आपणे जे अत्यारे आ बधुं जोयुं, मने हसवुं भी आवतुं हतुं, कारण के जे रीते वाजपेयी जे बधा डायलॉग मारे के आपणो देशनुं भविष्य छे ने आ छे ने ते छे, એટલે એમાં મને એકદમ હસવું આવ્યું કે જે રીતે બધા નેતાઓ કર્યું, પણ જેમ સાહેબ કહ્યું સાચી કહું કે લોકો પાસે વોટ છે એટલે લોકો ત્યાં વોટ માટે નાચવા ગાવા પગે પડવા વોટર કરવા ગયા, પણ અત્યારે જે આસુમલથી આસારામ થયા, જે લોકો એમના પર ભરોસો રાખ્યો, જે એમને ભરોસો લોકોનો તોડ્યો છે, તોડી રહ્યા છે, અને હવે જે હવે નવા પેટરા ધતી નાટક જે કહેવાય કે કાલે એમના ભાઈથી એમના સને કહ્યું કે એમને કંઈક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર થઈ ગયો છે, અને નામ તો આપણને કોઈ નામ બી ખબર ના પડી, ને એમને જે રીતે વાંચ્યું મને એ બી લાગુ, ને પાછા આપણે શીખવાડ્યું ભી કે તમે ઇન્ટરનેટ પર જોઈ લેજો એનો મિનિંગ શું થાય છે, એટલે એમને ખબર ભી પડી કે એમને શું કહેવા માંગતા હતા, એટલે હવે આજે નવું એમને ધતીન કર્યું છે ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનું, એનાથી મને એ બીક, એટલે મને એવું લાગે છે કે આ એ આપ જે આપણી આખી અત્યારે જે એની ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે એમાં એ આ નાખી દેશે, અને એ નાખ્યા પછી એને એને એટલે મારે કેવું છે કે લેટ અસ ગીવ હિમ અ શોક ટ્રીટમેન્ટ, કે હવે આઈ થિંક એમને આટલું બધું જોયા પછી આઈ થિંક હી રિક્વાયર્સ સમ શોક ટ્રીટમેન્ટ, કારણ કે મને બીક છે કે ભલે આપણે અત્યારે આજે અહીંયા બધા બેસીને વાત કરીએ છીએ કે આશારામજી પકડાઈ ગયા અને શું કહેવાય એમને આપણે એ કર્યું, પણ આઈ એમ વેરી મચ વરીડ, એન્ડ આઈ થિંક સો એઝ હી હેઝ મેનેજ, એ પાછું મેનેજ કરશે, એક કે બે દિવસમાં બહાર આવશે, હીરો બનીને બહાર આવશે, લોકો પાછા બધા હાર માલા, પછી પાછા બધું એમનું બધું શુદ્ધિકરણ ના બધા એ કરશે, હવાનો કરશે, એટલે આઈ મીન આઈ થિંક મને એવું આઈ થિંક વી કેન ગો ઇન ધેટ ડાયરેક્શન, એટલે એઝ અ નોર્મલ સિટીઝન હું અહીંયા એઝ અ નોર્મલ સિટીઝન એક ઇન્ડિયાની એક સિટીઝન તરીકે આવી છું, અને હું ઈચ્છા રાખું છું ને બધા સિટીઝન ઈચ્છા રાખે છે કે જે બી સત્ય છે અમને સત્ય બહાર જોઈએ છે, ઇન્વેસ્ટિગેશન થાય છે તમને સત્ય બહાર જોઈએ છે, અને જે જે હકીકત છે એ આવી જોઈએ ને એના હકીકતના સામે એમને સજા મળવી જોઈએ, ધીસ ઇઝ વોટ વી વોન્ટ. બિલકુલ વાત કરતા હતા, પીડિતાને ન્યાય મળવો જોઈએ. આપ શું કહેશો રાજેન્દ્રભાઈ?